હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો, અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. અમારા બા અત્યારે આ તાજી લીલા વાલની શીંગ છે તેમાંથી વાલના દાણા કાઢી રહ્યા છે, અને આને કહેવાય છે લીલા વાલની પાપડી. અને લીલા વાલને પણ વાલના લીલવા કહેવામાં આવે છે. તો આજે આપણે વાલના લીલવાનું શાક અસલ દેશી કાઠિયાવાડી રીતે જોઈશું, અને એ પણ અમારા બાની અસલ દેશી રીતે. અને બા ખૂબ જ સરસ આ સબ્જી બનાવે છે, અને આ સબ્જી સ્પેશિયલ દાળ ભાત અને કઢી ભાત સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. તો અડધો કિલો જેટલા લીલા વાલના લીલવાના દાણા અત્યારે નીકળી ગયા છે. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સીતારામ. દેશી ખાણું ખાઓ, બધા સુખી રહ્યો, બધા નિરોગી રહ્યો. અડધો કિલોથી થોડા વધારે લીલા વાલના આ લીલવા છે, અને 4-5 વ્યક્તિને સૌ થાય તેટલું સબ્જી બનશે. બા અત્યારે 2 મીડિયમ સાઇઝના એકદમ સરસ લાલ પાકેલા ટમેટા હોય તેને સમારી રહ્યા છે, અને આ શાકમાં ટમેટાનો સ્વાદ બહુ સરસ આવે છે, તો ચોક્કસથી નાખવા. અને આ છે એકદમ કૂણા તાજા મીઠી લીમડીના પાન. લીમડો સુધારે ભેગો નાખી દેવાનું લીમડાનો સ્વાદ સરસ આવે. અમારા બાનું કહેવું છે કે આ રીતે લીમડો નાખવાથી શાકમાં સ્વાદ અને સુગંધ બહુ સરસ આવે છે, અને જનરલી બધા વઘારમાં નાખતા હોય છે. આજે આપણે સર દેશી લીલા વાલનું શાક બનાવશું. તેલ કયું? સિંગ તેલ. કોઈ પણ બીજા ખાતા હોય તે હાલે, ગમે એ તેલ ચાલે. 4 ટેબલ સ્પૂન જેટલું શીંગ તેલ લીધું છે, અને કુકરમાં જ આપણે આ શાક ડાયરેક્ટ બનાવીશું. વાલના લીલવાને એક વખત સરસ પાણીમાં રાખીને ધોઈ લેવાના છે, અને ત્યારબાદ આપણે વઘારવામાં ઉપયોગમાં લેશું. શાક બનાવવાનું હાવ સહેલું અને ઓછી વાસ સામગ્રીથી થાય, અને બધું સરસ આ શાક બનાવવું સાવ સહેલું છે. આ શું છે? લસણવાળી ચટણી. શું શું નાખ્યું છે આમાં? ખાલી લસણ, લાલ મરચું, મીઠું. મીડિયમ તીખું મરચું, કાશ્મીરી મરચું બે ભેગું છે ને. અને આ છે આદુ મરચાની પેસ્ટ. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને રાઈ જીરાનો વઘાર કરવો. ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે, અને હવે 1 ટીસ્પૂન જેટલી હિંગ નાખવી, અને સાથે 2 ટેબલ સ્પૂન જેટલી અત્યારે આ કાઠિયાવાડી લસણની ચટણી છે જે દરેક કાઠિયાવાડીના ઘરમાં હોય જ છે, તે નાખીને તેલમાં જરા એવી સાંતળવાની છે, અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે જેથી આ ચટણી બળી ન જાય. જો તેલ આકરું ગરમ થઈ ગયું હોય તો તેમાં 1-2 ચમચી જેટલું પાણી નાખી દેવું. અને હવે આપણે આ લીલવાને વઘારમાં નાખી દેશું. સુગંધ બહુ જોરદાર આવ્યો બા, લસણની ચટણી નાખીને વઘારમાં આવી. એક ટીસ્પૂન જેટલી હળદર નાખવી. તમારે તમારી તીખાસ પ્રમાણે આદુ મરચાની પેસ્ટ નાખવી. આદુનું પ્રમાણ વધારે રાખવું અને લીલા મરચાનું પ્રમાણ થોડું ઓછું રાખવું. સ્વાદ પ્રમાણે નમક,
મીઠું નાખવું. ધીમા ગેસની ફ્લેમ પર આ રીતે શાકને થોડી વાર સાંતળવાનું છે, 2 મિનિટ જેવું. શાકનો કલર કેટલો મસ્ત આવ્યો છે, કેસરી લાલ વધારે પડતા હોય ને એના કરતાં કેસરી કલરનો શાક હોય ને એ વધારે સરસ લાગે, સ્વાદમાં એ કે અને દેખાવમાં એ કે. અસલ દેશી કાઠિયાવાડી શાક તો લાલ કેસરી જ હોય અને સુરતી સબ્જીઓ બધી ગ્રીન હોય. સૂકા વાલનું શાક તો તમે ઘણીવાર ખાધું હશે, પરંતુ એક વખત તમે આ રીતે લીલા વાલનું શાક બનાવીને ખાજો, બહુ જ ટેસ્ટી લાગે છે અને વધારે હેલ્ધી પણ છે. રસાવાળું શાક કરવું હોય તો પાણી થોડું વધારે નાખવાનું ને. બસ આટલું વાલ ડૂબે એટલું પાણી નાખવાનું. લીલા વાલ છે એટલે બહુ પાણી નાખવું ન પડે અને પાછા ટમેટા ન નાખવું પડે. લીલા વાલ છે ને ટમેટા નહીં ખાશે, પાણી ઓછું નાખવાનું. ગળપણ કઈ નહીં નાખવાનું, જરાય ગળપણ નહીં નાખવાનું કઈ. આમ કે ગોળ નહીં નાખવાનો તો કુદરતી શાક સરસ મીઠું લાગે. હવે કેટલી વાર ચડવા દેવાનું? 10 મિનિટ કે 12 મિનિટ થાય ને ત્યાં ચડી જાય. મીડિયમ ધીમો ગેસ. કુકર એની જાતે જ ઠંડુ થવા દેવાનું છે, એની જાતે બધી જ હવા નીકળી જાય ત્યારબાદ જ ખોલવું, એટલે વાલ એકદમ સરસ રીતે બફાઈ જાય. લીંબુ નાખવાનું, લીલું લસણ હોય તો ઉપરથી નાખવાનું. જુઓ તમે વાલ એકદમ સરસ બફાઈ ગયા છે, માત્ર 10 થી 12 મિનિટમાં જ શાક બનીને તૈયાર છે. જીરું નાખવાનું ઉપરથી, ધાણા જીરું શાક બની ગયા પછી જ નાખવું, એટલે એનો સ્વાદ અને સુગંધ એકદમ વધીને આવે. આ છે સૌરાષ્ટ્રના દેશી લીલા વાલનું શાક, એ પણ અમારી વાડીના ઘરની વાડીના લીલા વાલ છે અને સૌરાષ્ટ્ર ગામડેથી આવ્યા છે, તો અમે આજે ઘરે સુરતના ઘરે આ શાક બનાવ્યું છે. અડધા લીંબુનો રસ નાખવો. દેશી લીલા વાલનું શાક બનાવો ત્યારે ખાસ કરીને શાક બની ગયા પછી ધાણા જીરું અને લીંબુનો રસ નાખવાનો, એટલે શાક એકદમ ચટાકેદાર તૈયાર થશે. ખાતા હોય તો લીલું લસણ નાખવાનું, લસણ ન ખાતા હોય આદુ નો વધારે ઉપયોગ કરવાનો. આદુ શાક બનાવતી વખતે જ ખમણીને નાખી દેવાનું એટલે સ્વાદ બહુ સારો આવે, અને ભારોભાર કોથમીર નાખવાની. સ્વાદમાં એકદમ ચટાકેદાર એવું ગરમા ગરમ લીલા વાલનું શાક અત્યારે અમે સૌ કર્યું છે દાળ ભાત અને રોટલી સાથે. તો તમારામાંથી કોને કોને લીલા વાલનું શાક ખૂબ જ ભાવે છે તે લોકો અમારી સાથે કમેન્ટ્સમાં જરૂરથી શેર કરે. તમે વાલનું શાક શેની સાથે ખાવાનું પસંદ કરો છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આશા રાખું છું કે તમને આજની અમારા બાની આ રેસીપી પસંદ આવી હશે. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.